હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, કમ્પ્લીટ એક્સેલ એના વિવિધ મેનુ અને સબ મેનુ સાથે. એમએસ એક્સેલની પ્રેક્ટિકલ સમજ સાથે જ આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. એક્સેલમાં આવતા વિવિધ મેનુઓ, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યૂ, વ્યૂ, આનો ફર્સ્ટ આપણે ઓવરવ્યૂ મેળવીશું આ વિડીયોમાં, અને ત્યારબાદ દરેક મેનુ માટે અલગથી આપણે એક વિડીયો જોશું અને એને ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ વિશે સમજશું. તો અત્યારે આપણે ચાલુ કરીએ વિવિધ મેનુ અને એના સબ મેનુઓ. અહીંયા આપણે સ્ક્રીન પર જોઈએ કે આ એક વર્કશીટ ખોલેલી છે. વર્કશીટમાં ઉપરના ભાગે અહીંયા ડાબી બાજુ ઉપર તમે જુઓ છો એ રીતે અહીંયા મેનુ આવે છે. મેનુ આ જે છે એ મેઇન મેનુ કહેવાય. એમાં સેવ, સેવ એઝના, પ્રિન્ટ, પ્રિપેર, સેન્ડ, પબ્લિશ જે નોર્મલ મેનુઓ હોય છે. ઉપરાંત આમાં એક ખાસ જોવાલાયક અને નોંધ કરવાલાયક મેનુ જે છે એ એક્સેલ ઓપ્શન્સના હોય છે, જેને આપણે આગળ જતા ફરીથી જોશું, ડિટેલ એનો વ્યૂ મેળવશું. આ સિવાય અહીંયા હોમ મેનુ અહીંયા જે આ ટેબ તમે જુઓ છો, બધા ટેબ છે, આને ટેબ કહેવાય. આ હોમ મેનુનું ટેબ છે. હોમ મેનુમાં ડિવાઈડ કયા કયા સબ એના મેનુઓ હોય છે અહીંયા આપણે જોવો. તમે હોમ મેનુમાં છે ક્લિપબોર્ડ, ફોન્ટ, અલાઇમેન્ટ, નંબર, સ્ટાઇલ્સ, સેલ્સ અને એડિટિંગ. ફરી પાછી આપણે સ્ક્રીન પર જઈએ, અહીંયા હોમ મેનુ છે, એમાં ક્લિપબોર્ડ છે, ફોન્ટ છે, એલાઇમેન્ટ છે, નંબર, સ્ટાઇલ્સ, સેલ્સ અને એડિટિંગ. આ રીતેના સબ મેનુઓ પણ તમે જોઈ શકો છો. હું અત્યારે તમને ઝૂમ કરીને બતાવું. આ રીતે અહીંયા ક્લિપબોર્ડ, ફોન્ટ, અલાઇમેન્ટ, નંબર, સ્ટાઇલ્સ એન્ડ સેલ્સ એન્ડ એડિટિંગ, આ રીતે બધા એના સબ મેનુ હોય છે. એક મેનુ વિશે આપણે ડિટેલમાં વિડીયો જોશું જ અને ડિટેલમાં એનું અન્ડરસ્ટેન્ડિંગ પ્રેક્ટિકલી બી સમજશું. ઉપરાંત દરેક મેનુઓમાં ફોર્મ્યુલાઝ એન્ડ ફંક્શન્સનો ઇન્ક્લુડ થયેલા જ હોય છે, તો એ પણ આપણે સાથે સાથે જોતા જશું. પણ અત્યારે એક આ વિડીયો ઓવરવ્યૂ ખાલી સબ મેનુનો આપણે જોશું, મેનુ સબ મેનુ કયા કયા હોય છે એ જોશું. ત્યારબાદ ઇન્સર્ટ મેનુ છે. ઇન્સર્ટ મેનુમાં સબ મેનુ કયા કયા છે, તો કે ટેબલ્સ, ઇલ્યુસ્ટ્રેશન્સ, ચાર્ટ્સ, લિંક્સ અને ટેક્સ્ટ. ફરીથી વર્કશીટમાં જોઈ લઈએ આપણે. ઇન્સર્ટ મેનુ અહીંયા છે, એમાં ટેબલ્સ, ઇલ્યુસ્ટ્રેશન્સ, ચાર્ટ્સ, જુદા જુદા જાતના ચાર્ટ્સ હોય, કોલમ, પાઈ, બાર, એરિયા, ચાર્ટનો એક મોટો ટોપિક પણ આપણે લેશું. ત્યારબાદ અહીંયા ટેક્સ્ટબુક આપણે મૂકવું હોય, હેડર એન્ડ ફૂટર્સ ડિઝાઇન કરવા હોય, વોટરમાર્ક ડિઝાઇન કરવા હોય, કોઈ વર્ડ આર્ટથી આપણે નામને હાઇલાઇટ કરવું હોય, સિમ્બોલ્સ જુદી જુદી જાતના ઘણા બધા હોય છે તો એ કદાચ હાઇલાઇટ કરવા હોય અથવા તો મૂકવા હોય, તો એ બધા મૂકી શકાય છે અહીંથી. એટલે ઇન્સર્ટ મેનુમાં ઘણા બધા એના સબ મેનુઓ પણ હોય છે. નેક્સ્ટ એ છે પેજ લેઆઉટ મેનુ. પેજ લેઆઉટમાં થીમ્સ છે, પેજ સેટઅપ છે, સ્કેલ ટુ ફિટ, શીટ ઓપ્શન્સ એન્ડ અરેન્જ. શીટમાં જોઈએ આ પેજ લેઆઉટ મેનુ. અહીંયા થીમ્સ છે, એટલે આપણે જે વર્કશીટ તૈયાર કરતા હોઈએ તો એની થીમ કઈ કઈ રીતની રાખી શકાય, જુદી જુદી સ્ટાઇલ્સ આપણે રાખી શકાય, તો એ અહીંયા તમને આપણે આગલા ડિટેલમાં જોશું. બિલ્ટિનાની બધાની પોતાના એક ફોર્મેટ્સ, ટેમ્પલેટ્સ આપેલા છે એ હોય છે. ત્યારબાદ પ્રિન્ટિંગ, તમે જે એક્સેલનું વર્ક તૈયાર કરો અને તમારે પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ કઈ રીતે કરવું, એના માર્જિન્સ કઈ રીતે સેટ કરવા, પ્રિન્ટમાં ડાબી બાજુએ, જમણી બાજુએ, ઉપર અને નીચે, ટોપ બોટમ અને લેફ્ટ એન્ડ રાઇટ, આ રીતે કઈ કયા માર્જિન છોડવા, ઉપરાંત તમારા પ્રિન્ટરની પેપરની સાઇઝ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટને કેમ ગોઠવવું, પ્રિન્ટ એરિયા કઈ રીતે સિલેક્ટ કરવો, પ્રિન્ટમાં બ્રેક્સ કઈ રીતે મૂકવા, પ્રિન્ટ ટાઇટલ કઈ રીતે આપવું. આપણે તમે ઘણી જગ્યાએ જોતા હો કે બે ત્રણ હાર્ડ કોપી નીકળી હોય બે ત્રણ પેજીસની, તો 1 of 2, 2 of 2 એ રીતે પેજીસના નંબર લખેલા હોય, તો એ કેમ સેટ કરવા એ પણ આપણે આગળ જતા જોશું. ત્યારબાદ સ્કેલ ટુ ફિટ એવો સબ મેનુ છે અહીંયા. ત્યારબાદ શીટ ઓપ્શન છે, આ જે આછા ભૂરા કલરની તમે જે લાઇન્સ જોવો છો ને, ગ્રીડ લાઇન્સ કહેવાય, તો એ વ્યૂ અથવા તો કાઢી નાખવી હોય અથવા તો રાખવી હોય તમારા પોતાના અંગત ઉપયોગ માટે, તો એ પણ જોઈ શકો છો. હેડિંગ્સ તમે જોઈ શકો છો. અરેન્જ, કોઈ પણ બે ત્રણ ઓબ્જેક્ટ મૂક્યા હોય તો એને બ્રિંગ ટુ ફ્રન્ટ અને સેન્ડ ટુ બેક, ઇમેજ હોય, ગ્રાફ હોય,
તો એક બીજા પર ઓવરલેપ ના થઈ જાય એ રીતે તમારે ગોઠવવા હોય તો એ અરેન્જ ઓપ્શનથી આપણે અલાઈન એને કરી શકીએ છીએ કે ભાઈ આ ઓબ્જેક્ટ પહેલો દેખાવો જોઈએ, એના પછીનો સેન્ડ ટુ બેક કરી શકાય એને. ત્યારબાદ નેક્સ્ટ મેનુ છે ફોર્મ્યુલા મેનુ. મિત્રો, એક્સેલમાં મુખ્ય કહી શકાય ને કે એવું ખૂબ જ ઉપયોગી અને એકદમ તમારી વર્કિંગ સ્ટાઇલને ઇઝી કરી નાખે, તમારા ડોક્યુમેન્ટને ઓટોમાઇઝ કમ્પ્લીટલી કરી નાખે, તો એ ફોર્મ્યુલાવાળું ફોર્મ્યુલાઝ એન્ડ ફંક્શન. ઇન્સર્ટ ફંક્શન છે, ફંક્શન લાઇબ્રેરી, ડિફાઇન્ડ નેમ્સ, ફોર્મ્યુલા ઓડિટિંગ એન્ડ કેલ્ક્યુલેશન. અહીંયા આપણે જોઈએ શીટમાં ફોર્મ્યુલા. અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્મ્યુલાના બધા પેટા પ્રકાર પાડેલા છે. આ જે બાર છે એને આપણે ફોર્મ્યુલા બાર કહી શકીએ. આપણે જે કંઈ ત્યારે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, સમ એવું લખીએ, તો એ સમમાં જો અહીંયા તમે એની રેન્જ છપાતી જાય અથવા તો એનું ફોર્મેટ છપાતું જાય. બીજું આફ એફ એક્સ એવું તમને જે સિમ્બોલ દેખાય છે ઇન્સર્ટ ફંક્શન, એના ઉપર તમે જો આ રીતે માઉસ પોઇન્ટરને લઈ જાઓ તો એ ઇન્સર્ટ ફંક્શન એવું દેખાડે. એના ઉપર તમે ક્લિક કરો એટલે ઘણી બધી ફંક્શનની આખી લાઇબ્રેરી ખુલે. આ લાઇબ્રેરી એની ખુલી છે. અત્યારે એ લાઇબ્રેરીની કેટેગરીમાં મોસ્ટ રિસન્ટલી યુઝડ ફંક્શન હોય છે. ઉપરાંત ઘણા બધા એના ડેટ એન્ડ ટાઈમ, મેથ એન્ડ ટ્રિગોનોમેટ્રી, સ્ટેટિસ્ટિકલ, લુકઅપ એન્ડ રેફરન્સ, ડેટાબેઝ, ટેક્સ, લોજિકલ, એના ઘણા બધા ટાઈપ્સ છે જે તમે અહીંયા પણ જોઈ શકો છો. લોજિકલ, ટેક્સ, ડેટ એન્ડ ટાઈમ, લુકઅપ એન્ડ રેફરન્સ, મેથ્સ એન્ડ ટ્રિગોનોમેટ્રી એન્ડ મોર ફંક્શન્સ, આ રીતે એના ઘણા બધા ટાઈપ્સ છે. તો એ આખી ફંક્શનની લાઇબ્રેરી અહીંયા એક્સેલે આપી છે. ઓટો સમવાળો ઓપ્શન પણ ઘણી જગ્યાએ આપ્યો છે. તમે સમ, એવરેજ, આ જે પાંચે પાંચ ફંક્શન છે આપણે એક જ વિડીયોમાં અને એની સાથે પણ બીજા ઘણા મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ એન્ડ ફંક્શન છે એ પણ આપણે ઇન્ક્લુડ કરશું. બહુ ઇઝી છે અને ખાસ કરીને ડેટા એન્ટ્રીની જોબ કરતા હોય તેના માટે બેઝિક્સ જો એક્સેલ ન ફાવતું હોય અને કોઈ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો એને પણ આપણે ઉપયોગી થઈ પડે એવું આપણે જોશું. ત્યારબાદ અહીંયા ડિફાઇન્ડ નેમ્સ છે, નેમ્સ મેનેજર છે, ફોર્મ્યુલા ઓડિટિંગ છે, વોચ વિન્ડો, કેલ્ક્યુલેશન ઓપ્શન, કેલ્ક્યુલેટ નાવ એન્ડ કેલ્ક્યુલેટ શીટ વાળું છે. નેક્સ્ટ મેનુ છે એ છે ડેટા મેનુ. ગેટ એક્સટર્નલ ડેટા, કનેક્શન્સ, શોર્ટ એન્ડ ફિલ્ટર, ડેટા ટૂલ્સ એન્ડ આઉટલાઇન. શીટમાં જોઈએ ડેટા મેનુ. અહીંયા ડેટા ટેબ જોવો તમે. ગેટ એક્સટર્નલ ડેટા, તમે એક્સેલની શીટ અત્યારે તૈયાર કરો છો, હવે ક્યાંક તમારી એક્સેલ શીટમાં કોઈ એવો સ્ટેપ આવે છે કે જેમાં કોઈ બહાર ઓલરેડી ડિફાઇન કરેલો અથવા તો ઓલરેડી પ્રિપેર્ડ ડેટા કોઈ છે એ તૈયાર પડ્યો છે ને તમારે સીધો ત્યાંથી ફેચ કરવો છે, ત્યાંથી સીધો ઇમ્પોર્ટ કરાવવો છે, તો એ કઈ રીતે કરી શકો તો એ આપણે અહીંયા જોશું ગેટ એક્સટર્નલ ડેટામાં. ત્યારબાદ કનેક્શન્સ પણ છે અને લાર્જર ડેટાને જ્યારે મેન્ટેન કરવાની વાત આવે ત્યારે શોર્ટ એન્ડ ફિલ્ટર અને એમાંય સારું એવું આ એડવાન્સ ફિલ્ટર એ ખૂબ જ અતિ ઉપયોગી. અને શોર્ટ ડેટા એ તમે કહી શકો કે લાર્જર ડેટાને તમારે પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે તેને ગોઠવી શકો એ રીતનું એક ઓપ્શન છે. શોર્ટ એન્ડ ફિલ્ટર ખૂબ જ અગત્યનું છે, એ પણ આપણે જોશું. ડેટા ટૂલ્સ, જ્યારે લાર્જર ડેટાને તમે એક્સેલમાં લઈ આવો તો તેને ટેક્સ્ટ ટુ કોલમ માટે ગોઠવવા માટે કઈ રીતે કરવું, એમાંથી ડુપ્લિકેટ્સ કઈ રીતે કાઢવા, તો એ ડેટા ટેલ ટૂલ્સવાળા જે આખા ત્રણ ચાર ફંક્શન છે, વોટ ઇફ એનાલિસિસ છે, એ પણ જોશું. ડેટાને ગ્રુપિંગ કરવો હોય તમારે, લાર્જર ડેટાને ગ્રુપ કરવો હોય, અનગ્રુપ કરવો હોય, ઉપરાંત સ્ટેટિસ્ટિકલ ડેટા જ્યારે વાત કરીએ તો એના માટે ટોટલ, સબ ટોટલ એ પણ આપણે જોવું હોય અને એના પરથી કોઈ ફોર્મ્યુલા અથવા તો ઓડિટિંગ તૈયાર કરવું હોય તો એ માટેનું આઉટલાઇન વાળું ટેબ છે. ગ્રુપ, અનગ્રુપિંગ એન્ડ સબ ટોટલ વાળું એ પણ આપણે આ ડેટા મેનુના ભાગરૂપે જોશું. ત્યારબાદ નેક્સ્ટ મેનુ છે રિવ્યૂ મેનુ છે. પ્રૂફિંગ કોમેન્ટ્સ એન્ડ ચેન્જીસ. રિવ્યૂ એટલે બેઝિકલી જ્યારે તમે કોઈ તમારો પ્રિપેર કરેલો ડેટા જ્યારે કોઈ હાયર ઓથોરિટીને સબમિટ કરતા હો તો ત્યારે એને રિવ્યૂ માટે આપો અથવા તો તમે એને નોટ સ્વરૂપે આપો, તો ત્યારે તમે જે તમારી પોતાની નોટ્સ મૂકો, તમારા ડોક્યુમેન્ટ્સને સ્પેલિંગ પ્રૂફ અને ગ્રામર પ્રૂફ અથવા તો કહીએ કે વિધાઉટ એની સિંગલ એરર તમે જ્યારે ડોક્યુમેન્ટ પ્રિપેર કરો ત્યારે એ તમારે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેકિંગ એટલે પ્રૂફિંગ વાળો ઓપ્શન. અહીંયા થિસરસ તમે જે જુઓ છો એ તમારા ગ્રામરની એરર અથવા તો સ્પેલિંગની એરર એ રિમૂવ કરે છે અથવા તો કંઈ જરૂરિયાત પડે તો ટ્રાન્સલેટ બી કરે છે. તમારી અથવા તો તમારી હાયર ઓથોરિટીની બંનેની કોમેન્ટ પણ મૂકી શકે છે.
અને જ્યારે અગત્યનો ડેટાને પ્રોટેક્ટ કરવાની વાત હોય તો ત્યારે પ્રોટેક્ટ શીટ, પ્રોટેક્ટ વર્કબુક અને શેર વર્કબુક વાળા ઓપ્શન્સ છે એ ખૂબ જ અગત્યના છે, એ પણ આ રિવ્યૂનો ભાગ છે. નેક્સ્ટ મેનુ છે એ વ્યૂ મેનુ છે. વ્યૂમાં કયા કયા આવે છે? તો કે વર્કબુક વ્યૂઝ, શો, હાઈડ અને ઝૂમ, વિન્ડોઝ અને મેક્રોસ. હવે મેનુમાં, આ વ્યૂ મેનુમાં જે તમે જોઈ શકો છો, વ્યૂ એટલે શું? તો કે જોવું. આપણે શીટને કઈ રીતે જોવા માંગીએ છીએ અથવા તો શીટને કઈ રીતે દેખાડવી છે, તો એ જ્યારે વાત આવે ત્યારે જુદા જુદા 3-4 એના પોતાના વર્કબુકના વ્યૂઝ એક્સેલે પોતે ટેમ્પલેટ્સ ક્રિએટ કરેલા છે. એમાં નોર્મલ, પેજ લેઆઉટ, પેજ બ્રેક પ્રિવ્યૂ, કસ્ટમ વ્યૂઝ અને ફૂલ સ્ક્રીન. અત્યારે જે આપણે જોઈએ છીએ, અત્યારે સિલેક્ટ કરેલો તમને નોર્મલ દેખાય છે તો એ નોર્મલ વ્યૂ છે. ત્યારબાદ ગ્રીડ લાઇન્સ, જે શો અને હાઈડ ફોર્મ્યુલા બાર્સ તમારે આ રાખવી હોય અથવા તો એને સંતાડી દેવી હોય, હાઈડ કરી દેવી હોય, તો એ પણ જોઈ શકશું આપણે. ઝૂમ, ઝૂમ ટુ સિલેક્શન, આપણે અત્યારે જે આ વર્કશીટ જોઈ રહી છે તો એમાં ઝૂમિંગ કઈ રીતે કરવું એ પણ જોઈ શકાય છે. બે ટોપરથી જો નેમ અને મેથ્સ 1, મેથ્સ 2, મેથ્સ 3 આ બધું એમ નામ રહે છે, જ્યારે ABCD વાળા એ તમને પર્સન વાઇઝ માર્ક દેખાતા જાય છે. તો એ એક એનું અગત્યનું ફંક્શન છે આમાં, એ છે વ્યૂ મેનુમાં. ત્યારબાદ ડેટાની કોઈ પણ પ્રક્રિયા હોય તો એને ઓટોમાઇઝ કરવાની વાત આવે ત્યારે મેક્રોની વાત આવે, મેક્રો રેકોર્ડ કરવાની વાત આવે, અથવા તો કહીએ કે તમારી ડેટા શીટને ઓટોમાઇઝ કરવી હોય. કોઈ રિપીટેડલી પ્રક્રિયા હોય, વારંવાર કરવી પડતી પ્રક્રિયા હોય તો એ તમારે ઓટોમાઇઝ કરી દેવી હોય, એક્સેલને નાનકડું કામ સોંપી દેવું હોય, તો એ વ્યૂ મેક્રોથી થઈ શકે છે. મીનવાઇલ તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારા કોઈ ક્રિએટિવ પ્રતિભાવો હોય અથવા તો કોમેન્ટ્સ હોય અથવા તો કોઈ વિષયને ઇન્ક્લુડ કરવા માંગતા હોય તો એ અમને જરૂરથી જણાવશો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી અને નોટિફિકેશન અને અપડેટેડ વિડીયોઝ મેળવો. તમારા ગ્રુપમાં અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરો, ચેનલને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.